જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના ત્રીજા તબક્કાનો વિચાર, એટલે કે આપણે જોયું સૂક્ષ્મજીવો આપણે કઈ રીતે ફાયદો કરે છે, કઈ રીતે નુકસાન કરે છે. હવે આપણે નુકસાન કરતો હોય એટલે આપણે એની પણ થોડીક સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આપણી સાથે જ વાતાવરણમાં એ હોવાથી આપણે થોડીક સુરક્ષા રાખીએ. એટલે કે ખોરાક વિષા કરતા જે આપણે ખબર છે કે આ સૂક્ષ્મજીવો હવા પાણી ખોરાક દ્વારા ફેલાય છે. આમાં આપણે એક ગુસ્સો અને પહેલી આપણી સાથે હોય છે કે એના આધારે એક ઘટના દર્શાવવામાં આવી છે આપણા પાઠ્ય પુસ્તકમાં, કે એવા કોઈ એક પાર્ટીમાં ગયા હતા અને ત્યાંથી ભોજન કરીને પાછા ફરી ગયા એટલે થોડા સમય પછી ગુસ્સોને વોમિટિંગ શરૂ થયું, એટલે કે એને હોસ્પિટલમાં લઈ જવું અને ડૉક્ટરે તપાસ કર્યા પછી એમ કીધું કે એને ફૂડ પોઈઝનિંગ થયેલું છે, એટલે કે એ જે ખોરાક ખાધો છે એમાં એવા જેવી તત્વો ભળી ગયા હતા કે જેના લીધે એને આ તકલીફ ઊભી થઈ છે. એટલે કે ખોરાકમાં જો ઝેરી પદાર્થ ભળી જાય તો ઘણી વખત તો ખોરાક ખુદ જ એ તત્વ ઉત્પન્ન કરતો હોય છે. એટલે કે તમે ઘણી વખત જોયું હશે કે આપણે આ ઉનાળાની સિઝનમાં ખોરાક કે વહેલો રાંધી લીધો હોય અને એને ભોજન કરવામાં થોડો સમય રહી જાય તો આપણે બગડી જાય છે તે સ્મેલ. ઘણી વખત એવો ટાઈમ પીરિયડ હોય કે એની બગડવાની હજી શરૂઆત જ થઈ અને આપણે સ્મેલ ન આવે કે સ્વાદમાં કાંઈ ફેર ન પડે અને આપણે એ ખોરાક ગ્રહણ કરી, કારણ કે હજી શરૂઆત જ થઈ હોય પણ એમાં એ વિષાણુ હોય ઝેરી તત્વો હોય અને જો એ ખોરાક આપણે ખાય તો આપણે રોગ થાય, આપણે બીમાર પડે. એટલે કે ગરમ ભોજન, ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં તો ગરમ ભોજન જ ખાવું છે. આમ તો બધી ઋતુઓમાં ગરમ ભોજન ખાઈએ એ આપણા માટે સારું કહેવાય, કારણ કે ગરમ ભોજનમાં આ પ્રક્રિયા થતી નથી, એમાં જીવાણુ રહેતા નથી. થોડો સમય ખોરાક રાંધેલો પડ્યો રહે તો એમાં વસ્તુ ઉદભવે છે, વિષ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે એ આપણે વિષયુક્ત ખોરાક ખાઈએ તો આપણે બીમાર પડીએ. હવે આપણે ખોરાકની જાણીએ, એવું તો નથી કે બધા ખોરાક આપણે ઘરમાં ગરમ જ ખાઈ નથી. અમુક ખોરાક એવા હોય છે કે જે આપણે આખા વર્ષ માટે સંગ્રહીને રાખીએ છીએ, જેમ કે અથાણું છે, જામ છે, કોઈ એવી વસ્તુ કે જે થોડો સમય આપણે વાલી હોય બનાવી હોય, એવી કે જે થોડા સમય પછી આપણે ખાવાની ઈચ્છા થાય તાત્કાલિક હોય છે. અને મોટે ભાગે ફોરેનમાં તો ફૂડ પેકિંગ આવતા હોય છે, એ તરત જ ખોલીને આપણે ખાઈ લેવાનું, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ અને ચેન્જ થાય છે, આપણે ઝડપી જીવન જીવતા છીએ, આપણી પાસે સમય જ નથી હોતો કે ગરમ રસોઈ કરીને ખાય. એટલે કે ફાસ્ટ જે પ્રિઝર્વેટિવ કરેલા ફૂડ પેકેટ હોય એને આપણે બજારમાંથી લઈ આવીને આપણે એને ખાઈએ છીએ. તો એના માટે ખોરાકની જાળવણી, આ રીતે જો આપણે ખોરાકનો સંગ્રહ કરવો હોય તો એની જાળવણી જરૂરી છે. તો અહીંયા આપણે થોડીક પદ્ધતિઓ આપી છે આપણા પાઠ્યપુસ્તકમાં. પહેલી છે રાસાયણિક પદ્ધતિ, એટલે કે કોઈ રસાયણનો ઉપયોગ કરીને પ્રિઝર્વેટિવ, આપણે જેને કહીએ આપણે કોઈ વસ્તુને પ્રિઝર્વ એટલે કે સંગ્રહવી હોય તો આપણે કરિયાણાવાળાને જઈને પ્રિઝર્વેટિવ પેકેટ માંગીએ છીએ. એમાં થોડીક એસિડનું તત્વ આપે, પાણી જેવું લિક્વિડ આપે, થોડોક પાવડર આપે કે જે આપણે લાંબો સમય કોઈ સોસ બનાવવો છે, કોઈ વસ્તુ બનાવી છે એમાં એ પ્રિઝર્વેટિવ નાખીને તેમાં ફૂગ ન આવે, એ ખરાબ ન થાય. એટલે કે રસાયણનો ઉપયોગ કરીને આપણે એને સંગ્રહ કરીએ છીએ. એ આપણે ખબર છે કે બજારમાં પ્રિઝર્વેટિવ વસ્તુઓ અમે મળે છે, રસાયણ મળે છે કે જેના દ્વારા આપણે આવી બધી વસ્તુઓ, ચીલી સોસ છે કે ટમેટા સોસ છે કે ગાર્લિક પેસ્ટ છે કે આવું બધું સંગ્રહવું હોય તો એને આપણે આ પ્રિઝર્વેટિવ પાવડર નાખીને આપણે એને સંગ્રહી શકીએ છીએ. પછી બીજો તબક્કો, બીજી પદ્ધતિ છે મીઠા દ્વારા જાળવવું. તો આપણે ખબર છે કે આપણે બારે માસની આંબલી કે આંબળા સંગ્રહવા હોય એની સિઝનમાં લઈને પછી આખું વરસ ચાલે તો આપણી દાદી કે ફૈબા કે મમ્મીને જોયા હશે કે એ લોકો મીઠામાં એને નાખે, આંબલીમાં એ મીઠું નાખી દે. ઘણી વખત મરચાનો પાવડર આપણે જ્યારે મરચું દળીને આવીએ ત્યારે એમાં પણ આપણે તેલ અને મીઠું, આમાં છે તેલ અને વિનેગર, આમાં તેલ અને મીઠું એટલે કે મીઠું નાખી દે છે કે એમાં ફૂગ ન થાય, એમાં જીવાત ન પડે, આખું વરસ મરચું ગઈ. તો એવી જ રીતે આંબળા આપણે સુકવીએ તો એ મીઠામાં રગોળીને પછી એને સુકવણી કરીએ કે એ આખું વરસ આપણે સારી રીતે રહે, એમાં કોઈ જાતનું ફૂગ કે ચડે નહીં. એટલે કે મીઠા દ્વારા પણ આપણે આંબળી આંબળા જેવી કોઈ વસ્તુની જાળવણી કરી શકીએ છીએ. એ મીઠું પણ એક પ્રિઝર્વેટિવ, આપણે અથાણું બનાવીએ ત્યારે એમાં મીઠાનું
કામ કે અથાણું આખું વરસ રાખવું એમ. અત્યારે અથાણાંની સિઝન છે, તમે જોશો કે મમ્મી બીજા બધાએ વાનગીમાં જે નાખે છે એના કરતાં અથાણામાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. એનું કારણ એ છે કે એ એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એમાં ફૂગ નથી થવા દેતું, એ બગડવા નથી દેતું. પછી આવશે શર્કરાની વનસ્પતિ. હવે આપણે એમ થાય કે આપણી તો ઠીક કે અથાણું છે, આંબલી છે, આંબળા છે, તો ખાટી વસ્તુ છે. હવે જામ બનાવવો હોય કે કોઈ ફળનો પલ્પ આપણે સંગ્રહ કરવો હોય કે મેંગોની સિઝન છે, સારા મેંગો આવે છે, તેનું ગર્ક કાઢીને આપણે ડબ્બામાં ભરીને મૂકી દઈએ, આખું વરસ આપણે મેંગોનો આનંદ ઉઠાવીએ, તેમાં તો મીઠું નખાઈ શક્ય નથી ને કે આપણે ફળ ના કોઈ પલ્સમાં કે જ્યુસમાં કે ફળની કોઈ વસ્તુ સંગ્રહીને જામ બનાવીએ તો એમાં કંઈ મીઠું નખાય નહીં. તેમાં શર્કરાનો ઉપયોગ થાય છે. શર્કરા એક પ્રકારનું ગ્લુકોઝ જ છે, ખાંડનો જ પ્રકાર છે. એના ઉપયોગ કરવાથી વસ્તુ સ્વીટ પણ થાય અને વસ્તુ ખરાબ પણ થાય. એટલે કે અમુક મીઠાઈ છે, અમુક જામ છે, અમુક ફળના પલ્પ્સ છે, આપણે બજારમાં ડબ્બા મળે જ છે. સ્ટ્રોબેરી છે કે ચેરી છે કે મેંગો છે કે એના અનાનસ છે, એના પલ્પ્સ ડબ્બા મળે, એનું આપણે ચમચીમાં દૂધમાં નાખી પછી એનો શેક બનાવીએ ઓરિજિનલ, તો એના માટે એ લોકો એમાં શર્કરાની મદદ લે છે ઉદ્યોગો, કારણ કે એમાં મીઠું કે એવું કંઈ નખાય નહીં. હવે તેલ તેમજ વિનેગર, જો એક મીઠામાં ભૂલી ગઈ વિદ્યાર્થી મિત્રો, એમાં માછલીઓ એક્સપોર્ટ કરીએ ને આપણે દરિયા કિનારે, તો માછલીઓને પણ એટલે માંસને આપણે સંગ્રહ કરવો હોય, ફિશનો કે ચિકનનો કે, એમાં પણ મીઠાનો ઉપયોગ એ લોકો કરે છે ઉદ્યોગો, કે મીઠા દ્વારા એને આપણે બોક્સ બનાવીને આપણે એક્સપોર્ટ કરવું હોય બીજી જગ્યાએ, તેમાં મીઠાના ભરેલા બોક્સમાં એને રાખીને એટલે એ બગડતું નથી. તેલ અને વિનેગર પણ આપણે ખબર છે કે અથાણું બનાવીએ તો ડૂબો ડબ તેલમાં રાખીએ અને એમાં વિનેગરનો ઉપયોગ કરીએ, કારણ કે અથાણામાં પણ આથમની પ્રક્રિયા ઝડપથી થાય, એમાં કેરી હોય, ગુંદા હોય કે જે વનસ્પતિનો આપણે ઉપયોગ કર્યો છે કેરી ગુંદા વગેરે, તો એમાં ફૂગ લાગવાની જો જરાક પણ ભેજ રહી જાય તો એમાં ફૂગ તરત લાગી જાય, બગડી જાય, એ આપણે આ વરસ રાખવાનું. તેમાં તેલ અને વિનેગરનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી એક તબક્કો આવે ગરમી અને ઠંડીથી, તો આપણે તો એ તો રોજનું કામ છે, આપણે દૂધ લઈને આવીએ તેમ ગરમ કરીએ છીએ, શું કામ ગરમ કરીએ છીએ કે બગડી ન જાય, એમાં કોઈ જાતના બેક્ટેરિયા ન પ્રવેશે અને એ ખરાબ ન થઈ જાય. હવે તો પાછું ફ્રીજ છે એટલે એકવાર ગરમ કરી પછી ઠંડુ કરી દો એટલે વારંવાર, જ્યારે હજી ફ્રીજ આપણે નહોતા એનો ઉપયોગ કરતા, થોડાક પાછળ જાય આપણે કરવા તો એ લોકો ટાઈમ ટુ ટાઈમ એને બબે તંત્ર કરા કે ગરમ કરવું પડે, નહીં તો દૂધ બગડી જાય. હવે આપણે એક વખત ગરમ કરીને ફરી પાછું એને ફ્રીજમાં ઠંડુ, એટલે બે પદ્ધતિ આવી, પહેલાં ગરમ કર્યું પછી એને ઠંડુ કર્યું. અને અમૂલ જેવી કે બીજી કોઈ કંપની માય જેવી છે, એ લોકો પ્રેસ્ટિટાઇઝ કરે છે, એટલે કે એ એક હિસાબે ગરમથી જ કરે છે. પ્રેસ્ટિટાઇઝ કરવું એટલે કે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને થોડા સેકન્ડ 5-6 સેકન્ડ એને ગરમ કરવામાં આવે અને પછી એને થેલીમાં પેક કરવામાં આવે, એટલે પ્રેસ્ટિટાઇઝ થઈ ગયું એટલે કે હવે એને ગરમ ન કરો અને ડાયરેક્ટ તમે એને પીઓ અથવા તો ખોરાક તરીકે ઉપયોગ કરો તો બીમાર ન પડો, કારણ કે એને પ્રિઝર્વેટિવ કરી દીધું અને 70 સેલ્સિયસ ડિગ્રી એને ગરમ કર્યા પછી એને પેક કરવામાં આવ્યું એટલે એ હવે ખરાબ થશે ને એને ફરીથી ગરમ કરવાની જરૂર નથી. એટલે કે આપણે કોઈ કંપનીનું દૂધ લઈને આવીએ છીએ, અમૂલ ગોપાલ કે માહિતી, તો એને ગરમ ન કરીએ તો ચાલે, ડાયરેક્ટ તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ આપણે ડેરીમાંથી દૂધ લઈને અમુક સેકન્ડ સુધી ઉકાળીને જ પીવું જોઈએ, કારણ કે નહીં તો આપણે એમાં બીમાર પડી શકીએ. ખુલ્લું દૂધ હોય, એમાં વાતાવરણના જમ્સ હાથ લાગ્યા હોય, ઘણી બધી બીમારીઓ એના દ્વારા ફેલાય, એટલે એને ખાસ કરીને ગરમ કરી અને થોડીક સેકન્ડ ઉકાળીને પછી એનો ઉપયોગ લેવો જોઈએ. એટલે એ થઈ ગરમ અને ઠંડી, ફ્રીજ અને કોઈ વસ્તુને ગરમ કરીને પણ આપણે એનો જેવી તત્વ ખોરાકની જાળવણી કરી શકીએ છીએ. પછી આવશે સંગ્રહ અને પેકિંગ. આટલી વસ્તુ આપણે કઈ રીતે એનો સંગ્રહ કરવા માટે જ આ બધી પ્રોસિજર કરી ઉપરની, તો એની એર ટાઇટ એટલે કે એવા ડબ્બામાં અથવા એવી કોથળીમાં કે એ ભરે ત્યારે એમાંથી બધી હવા કાઢી અને પછી એને પેક કરવામાં આવે, અને એ પેકિંગ એવું હોય કે હવે બહારની હવા અંદર એવું જઈ શકે અને અંદરની હવાથી એને બહાર કાઢી નાખે, એ રીતનું એક પેકિંગ.
કરવામાં આવે છે અને અમુક વખતે એમ લખેલું હોય કે બિફોર 3 મંથ્સ એટલે કે એક આયર્ન લખેલું હોય કે ખોલ્યા પછી તરત યુઝ કરી લેવો, કારણ કે તમે ખોલો તો પછી એમાં હવા પ્રવેશે અને પછી ઝાઝો સમય લઈ શકે નહીં. એટલે કે વન ટાઈમ જ એનો ઉપયોગ કરો, ખોલો ને તરત ઉપયોગ કરો, પછી એને સંગ્રહ કરી શકાય નહીં. એટલે કે આ પદ્ધતિથી પણ ખોરાકને સાચવી શકાય છે કે એમાં હવા પ્રવેશી શકે નહીં. એ રીતનું એનું પેકિંગ કરવામાં આવે છે. તો આ છે આપણે ખોરાકની જાળવણીના તબક્કા. હવે જોઈએ નાઇટ્રોજન સ્થાપન. આખા પાઠમાં 3 જગ્યાએ આ વસ્તુ રિપીટ થઈ, જમીનની ફળદ્રુપતા, ભૂમિની ફળદ્રુપતા અને ફરી પાછું નાઇટ્રોજન સ્થાપન. નાઇટ્રોજનનું મહત્વ છે એટલે તો વાતાવરણમાં 78% આવ્યું છે ઈશ્વરે, પણ એ ઓક્સિજનની જે ડાયરેક્ટ તમે લઈ શકતા નથી, પણ તમારા બંધારણમાં જરૂરી છે, કારણ કે તે પ્રોટીનમાં મહત્વ હોય નાઇટ્રોજનનું, અમુક એસિડ બનાવવામાં નાઇટ્રોજન જરૂરી છે, અમુક વિટામિન્સમાં નાઇટ્રોજન જરૂરી છે. તો આપણે ડાયરેક્ટ એનું ગ્રહણ કરી શકતા નથી, એ ખોરાક દ્વારા જ આપણા શરીરમાં જશે, કારણ કે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ. ભલે 78% વાતાવરણમાં હોય પણ એ આપણા શરીરમાં કોઈ જાતનો ઉપયોગી છે નહીં. એટલે ફરી પાછી જ વસ્તુ આવી સિમ્બિકુની વનસ્પતિ કે જેના મૂળમાં મૂળકણિકામાં અંદર બેક્ટેરિયા સ્થાપિત થાય છે, જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી અને વનસ્પતિમાં અથવા અમુક નીલ હરિત લીલ દ્વારા આપણને વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈને આપણે મળે છે. તો પછી નાઇટ્રોજન જો આટલું મહત્વ હોય તો એનું ચક્ર સમજવું જરૂરી છે કે ઈશ્વરે 78% નાઇટ્રોજન આપ્યું છે વાતાવરણમાંથી, કઈ રીતે કાર્ય કરે છે. તમે એનું ચક્ર દોર્યું છે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન આપણે ખબર છે કે 78% છે, પછી બેક્ટેરિયા અથવા તો નીલ હરિત લીલ દ્વારા જમીનમાં પ્રવેશે છે. આ બંને એના વાહક છે નાઇટ્રોજન, ડાયરેક્ટલી જમીનના અંદર કે કોઈ પ્રાણીના શરીરમાં જઈ શકતું નથી. હવે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું રૂપાંતર કેવા થાય કે ક્ષારમાં થાય છે, જે વનસ્પતિ પાણીમાં ઉગાડીને ગ્રહણ કરે છે. પછી ભૂમિમાં જાય, ક્ષારમાં એ થઈ ગયું એનું સ્થાપન, પાણીમાં ઉગડી ગયું, પછી ક્યાં જશે ભૂમિમાં, સંયોજન સ્વરૂપે ભૂમિના અંદર રહેશે. અને પછી બેક્ટેરિયા અને નાઇટ્રોજન યુગ સંયોજનમાંથી નાઇટ્રોજન પાછું ક્યાં વહી જાય, વાયુમાં જ, હવામાં જ વહી જાય, અને પછી પાછું વાતાવરણમાં વહી જાય. એ એક ચક્ર પૂરું છે કે બેક્ટેરિયા અને નીલ દ્વારા જમીનમાં પ્રવેશે, જમીનમાંથી પાછું વનસ્પતિ દ્વારા, પછી પાછું હવામાં જાય અને પછી પાછું વાતાવરણમાં. આ એક ચક્ર છે. બીજું વાતાવરણ એટલે કે એક વાહક થયા એના બેક્ટેરિયા અને નીલ હરિત લીલ. બીજું છે વીજળીના ચમકારા, કે જ્યારે વીજળી ચમકે છે ને ત્યારે પણ નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં થાય છે. કુદરતી વાત છે ને, આપણે કલ્પના એનો કરીએ ને કે વીજળી ચમકે ત્યારે નાઇટ્રોજન જમીનમાં વહી જતો હશે. અહીંયા શું કીધું હતું કે બેક્ટેરિયા અને નીલ હરિત લીલ દ્વારા જમીનમાં જાય છે, અહીંયા કોના દ્વારા જાય છે, વીજળી ચમકે છે ત્યારે પણ અમુક નાઇટ્રોજન જમીનમાં જાય છે. ફરી પાછું એ બેક્ટેરિયાયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવાઈ જાય અને પછી પાછું વાતાવરણમાં મળી જાય. આ બીજું છે. ત્રીજું થાય છે કે ભૂમિમાંથી, અને ભૂમિમાં તો હોય એવું બે રીતે હોય, કઈ બે રીતે ફરીથી રિપીટ કરું છું, એક વીજળી દ્વારા, વીજળીના ચમકારા દ્વારા, અને એક બેક્ટેરિયા નીલ હરિત લીલ દ્વારા. ભૂમિમાં કે હોય, ભૂમિમાંથી ક્યાં જશે કે વનસ્પતિ, સિમ્બિકુની વનસ્પતિ એટલે કે કઠોળ, બધાય કઠોળમાં નાઇટ્રોજન હોય અને કે પ્રોટીનમાં નાઇટ્રોજન સાથે. એ પછી કોણ ખાશે કે પ્રાણી ખાશે વનસ્પતિ, એમાંથી પાછું એ મૃત્યુ થઈ જાય. પ્રાણી જીવે છે, મૃત્યુ થવાનું છે, એ મૃત્યુ થઈ જાય એટલે એના ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન કચરો છે પાછું ક્યાં વહ્યો છે, ભૂમિમાં વહ્યો છે, અને ભૂમિમાંથી ફરી પાછું એ વાયુમાં ફેરવાય છે, વાયુમાંથી ફરી પાછું વાતાવરણ. એટલે કે ઇનડાયરેક્ટ આપણે નાઇટ્રોજન જરૂરી છે એટલે જ ઈશ્વરે એને એટલા પ્રમાણમાં મળ્યું છે, પણ ડાયરેક્ટ આપણે ગ્રહણ કરી શકતા નથી. તો આ પાઠ આપણો અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. તમારે તમારા પ્રોજેક્ટમાં આખું નાઇટ્રોજન ચક્ર વ્યવસ્થિત તમારા ચાર્ટ પેપરમાં વ્યવસ્થિત ખાના પાડીને, જે મેં તમને 3 અહીંયા પાઠ બતાવ્યા છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે, એમાંથી જોઈને તમારે સરસ અક્ષરે પ્રોજેક્ટ બનાવવાનો રહેશે. જય શ્રી કૃષ્ણ.